ફ્લુઇડ એટલે એ ઓવર એક્સપોઝર થાય છે, એના પણ ઘણા બધા પ્રશ્નો એ થાય છે. યુએસમાં એક ટીનેજર હતો, 14 વર્ષનો, નેટ ઉપરથી બોમ્બ બનાવી દીધો. એ પણ મટીરિયલ મળે છે, રિમોટ કંટ્રોલ બનાવ્યું. પછી એમ થયું કે ટ્રિગર થશે કે નહીં થાય, પણ નહીં થાય. હું તો નાનો છોકરો છું, મેં બનાવ્યું છે, કદાચ મારાથી તો કેવી રીતે બોમ્બ ટ્રિગર થાય, છતાં પણ થાય તો એવી પાછી બીક લાગી. એટલે એના ઘરના સેન્ટ્રલ જે માસ્ટર બેડરૂમ હતો ત્યાં એને મૂક્યો બોમ્બ બેડની નીચે, અને એ પાસે બાર ગાર્ડનમાં ગયો અને ટ્રાય કર્યો, ટ્રિગર કર્યું રિમોટથી, અને બ્લાસ્ટ થયું. આજુબાજુના 5-10 ઘર નુકસાન થયું, એનું ઘર તો આખું ટુકડા ટુકડા થઈ ગયું. પછી યુએસ ગવર્મેન્ટને એમ થયું કે આ તો નેટ ઉપરથી પણ બોમ્બ બની શકે છે, એટલી બધી ઇન્ફોર્મેશન છે અંદર. તો ઓવર એક્સપોઝર ટુ મીડિયા, આ પ્રશ્નો છે એને લઈને આ બધી વાતો બને છે. એક 2 વર્ષના છોકરાને આ રીડર્સ ડાયજેસ્ટમાં મેં ઘણા વર્ષ પહેલા વાંચેલું. એના માતા સ્નાન કરાવતા હતા અને એના વાસો આમ સ્ક્રબ કરતા હશે, એ પેલો નાનો છોકરો બોલ્યો, એનું નામ અભિરામ. This part of Abhiram's bath is sponsored by mamma. હવે આ બાળક આ વાક્ય શીખ્યો ક્યાંથી? એટલે ઓવર એક્સપોઝર ટુ સર્ટન થિંગ્સ, બાળકો માટે તમારે રિસ્ટ્રિક્શન રાખવું જ પડે, નહીં તો ઓવર એક્સપોઝર ટુ મીડિયા આર ઇશ્યુઝ. સો દેર આર ઇગો ઇશ્યુઝ, દેર આર એટીટ્યુડ ઇશ્યુઝ, દેર આર લવ એન્ડ કેર ઇશ્યુઝ, દેર આર ઓવર એક્સપોઝર ટુ મીડિયા ઇશ્યુઝ, there are nuclear family issues. આ બધા જ ઇશ્યુઝ એના લઈને યુ કાન્ટ મેક યોર ફેમિલી અ કમ્પ્લીટલી હેપી ફેમિલી, આપણે ના બનાવી શકીએ. અને એમાં મીડિયા રિસ્ટ્રિક્શન તો આપણે રાખવું પડશે, તો આપણે આપણા કુટુંબને ખૂબ સારી રીતે સુખી કરી શકીશું. એટલે આ બધા ઇશ્યુઝની સાથે વન થિંગ ઇઝ વેરી ક્લિયર, the basic understanding is ke first we are a divine unit. apne kutumb ma pati patni ane santano sathe bega rahiye chhe, apne ek divine unit chhe, designed by god. it is not an accident and nothing is an accident. ghana kese ne ke ha hu ane amara patni chhe, we met by an accident in train and then we got along and we got married, evu nahi. it is all predesigned by nature. એટલે યુ આર અ ડિવાઇન યુનિટ. એવી રીતે તમે ઘરમાં રહી શકો, એન્ડ હોમ ઇઝ ધી ફાઉન્ડેશન ઓફ સોસાયટી, હોમ ઇઝ ધી ફાઉન્ડેશન ઓફ ધ નેશન, એન્ડ હોમ ઇઝ ધી ફાઉન્ડેશન ઓફ ધીસ પ્લેનેટ. ઇટ ઇઝ ધ બેઝિક એલિમેન્ટ ઓફ નેશનલ ગ્રેટનેસ ઓર નેશનલ ડિકેડન્સ. સમાજ, દેશ અને પૃથ્વી મહાન બને એની માટે ઘર જવાબદાર છે. સમાજ, પૃથ્વી એ મહાન બને કે ડિકેડન્સ એટલે એમાં સડો આવે એની માટે પણ ઘર જ જવાબદાર છે. હોમ ઇઝ ધી બેઝિક એલિમેન્ટ વેર ઓલ પીપલ દે લર્ન વર્ચ્યુઝ, દે લર્ન ક્વોલિટીઝ, મોરાલિટી, વેલ્યુઝ, કેરેક્ટર. આ બધું ઘરમાંથી શીખવાનું છે, કારણ કે સ્કૂલ્સમાં ઘણું બધું આપણે સેક્યુલર એજ્યુકેશનના લીધે ઘણું બધું શીખી નથી શકતા, જે આપણે ઘરમાં આપણા સંતાનોને આપણે શીખવાડવું પડે. બહુ વર્ષો પહેલા the then first lady of United States Barbara Bush ek convocation day ma bahu saras vaat kareli ke the future of America does not depend upon what happens in the White House, but it depends upon what happens in every American house. em apne pan the future of India does not depend upon what happens at Parliament ke Janpath ke Prithviraj Road Akbar Road, but what happens in every Indian house. દરેક ઘરમાં જો શાંતિ હોય તો પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ કહે છે કે ઘર શાંતિથી વિશ્વ શાંતિ. ઘણી વખત સ્વામીશ્રી આ વાત કરે